પ્રથમ મુદ્દો લઈએ લઘુમતીઓ. લઘુમતીઓ એટલે બહુમતી ધરાવતા કોઈ પણ વિસ્તારની અંદર જે ધર્મની કે જ્ઞાતિની વસ્તી વધારે હોય અને અન્ય ધર્મની વસ્તી એ જ પ્રદેશની અંદર ઓછી હોય તો તેને બહુમતીની તુલનામાં એ ધર્મના લોકો ઓછા છે એટલે એને લઘુમતીઓ તરીકે ઓળખીએ છીએ. આ લઘુમતીની સૌથી સરળમાં સરળ યાદ રહી જાય એવી વાત કે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશમાં બહુમતીમાં હોય અથવા ભાષાને આધારે બહુમતી ન હોય તેવા લોકસમૂહને લઘુમતીઓ કહે છે. બહુમતી ન હોય તો બરાબર આને શબ્દ ઉલટાવીને આપણે વાત કરીએ તો બહુમતીમાં ન હોય તો એ કેમાં હોય? લઘુમતીમાં હોય. કયા વિસ્તારમાં? કોઈ પણ પ્રદેશની અંદર. પછી કોઈ પણ દેશની વાત નથી, બરાબર સાંભળજો. એક દેશમાં એક ધર્મના વધુ હોય તો બાકીના ધર્મ લઘુમતીઓ છે એમ આપણે કહી શકીએ. પછી કોઈ પણ રાજ્યની અંદર પણ એ માત્રા છે ને એ બદલાઈ જતી હોય છે, એ રેશિયો બદલાઈ જતો હોય છે. એટલે લઘુમતીઓ માટે આપણા બંધારણની અંદર વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. આ લઘુમતીઓ માટે કલ્યાણ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. લઘુમતીઓના ઉત્કર્ષ અર્થે ભારત સરકારે બંધારણની અંદર એક રાષ્ટ્રીય પંચની રચના કરી અને એને કહેવાય છે રાષ્ટ્રીય લઘુમતી પંચ. ત્યાર પછી લઘુમતીઓના ઉત્થાન અર્થે આપણા બંધારણની અંદર બીજી એક જોગવાઈ છે કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ વ્યક્તિઓને આપવામાં આવ્યો એટલે વધુને વધુ વિશ્વાસ આપણને પૂરો પાડે છે કે જેના દ્વારા ધાર્મિક સંસ્થાની અંદર ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. કોઈ પણ સરકારની ગ્રાન્ટ લેતી શાળા કે મહાશાળાની અંદર ધર્મની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને પ્રવેશ લેતા અટકાવી શકાય છે નહીં, એ પછી કોઈ પણ ધર્મનો હોય. એને ધર્મને આધારે મૂલવન નહીં એટલે ધાર્મિક શિક્ષણ છે. બીજું કે ગ્રાન્ટ લેતી કોઈ પણ સંસ્થા હોય, સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય, ત્યાં તમે ધર્મનું શિક્ષણ આપી શકો નહીં. અહીંયા તમે જુઓ છો કે બધા જ ધર્મને સમાન ગણવામાં આવે છે એટલે એક ધર્મનું ક્યાંય શિક્ષણ આપવામાં આવતું નથી, એ બંધારણની અંદર એક જોગવાઈ છે. ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. સૌથી અગત્યનો પોઈન્ટ કે લઘુમતીઓ છે એની જે સંસ્કૃતિનો વિકાસ કરવો હોય, એના ઉત્થાન માટે કાર્ય કરવું હોય તો એને બંધારણ સંપૂર્ણ છૂટ આપે છે. અને બીજો મુદ્દો હતો લિપિ. એની જે કાંઈ લખાણ છે, ભાષા છે, બોલી છે, એ બધું આપણે વણી લઈએ તો લિપિની અંદર એ બધી જ બાબતોને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે કે લઘુમતીઓ પણ પોતાની સંસ્કૃતિનું જતન કરી શકે એ માટે બંધારણમાં વિશેષ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. અને એ છે લિપિ અને પોતાની સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને વારસાગત રીતે પેઢી દર પેઢી જાળવણી થાય એ માટે સ્વતંત્રતા આપે છે અથવા છૂટછાટ આપે છે. આ થઈ લઘુમતીની વાત.